ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, જો કે સવારમાં ઘણા મોડા ઉઠ્યા છીએ હું ખાસ કરીને. તો હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ. તો આજે નાસ્તામાં છે ઈડલી, વડા અને ચટણી. તો જો હું, વિવાન અને નીરવ ત્રણેય નાસ્તો કરવા બેઠા છીએ. વિવાન, તને ઈડલી ભાવે છે? જોકે નીરવ ની તો ઈડલી ફેવરિટ છે ને. નીરવ, ઓકે, તો આપણે ઈડલી ટ્રાય કરી કેવી છે. જોકે ઈડલી તો મને ભાવે. તો અત્યારે ઓલમોસ્ટ છે ને 11:30 થઈ ગયા છે, પણ બધું મોડું થયું છે ને. તો જો છે અત્યારે હું પોતું મારું છું, અને પાછળ જો મારા મમ્મી અને મારા બેન બંને છે ને રસોઈ કરે છે. તો જે જેના સસરાના ઘરે હોય ને એને છે ને પેલા નાઈ લેવાનો એવો નિયમ છે. જો ન્યા હું મારા સસરા ઘરે હોય ને ત્યારે નીરવ કોઈ થી મારે પેલા નો નાય, અને આજે હું મારા પિયરમાં છું, નીરવ એના સસરા ઘરે છે, તો એને નાય ધોઈ ક્યાં તો તૈયાર થઈ ગયો છે. અને અત્યારે વાગ્યા છે 12:30, પણ હજી સુધી જો આપણે નાયું ધોયું નથી તો હમણાં આપણે નાવા જાઉં. અને મારા પપ્પાને હું પૂછીશ. પપ્પા, અમે જો કે પહેલા હું છે ને મારા જન્મથી લઈ હું 3 મહિનાની હતી ને ત્યારથી અમે અમદાવાદ રહેતા, કે અમે છે ને 20 વર્ષની થઈ કે તો 19-18 વર્ષની થઈ કે ત્યારે અમે છેક સુરત આવ્યા. એટલે હું સુરતમાં છે ને 3 વર્ષ કે 4 વર્ષ તો માંડ માંડ રહી છે. પાછા લગ્ન થઈ ગયા એટલે હું પાછા અમદાવાદ વહી ગઈ. તો મારા પપ્પા પહેલાથી અમદાવાદ રહેતા. હું મારા પપ્પાને પૂછીશ, પપ્પા તમને ગામડું ગમે, અમદાવાદ ગમે કે સુરત ગમે? અમદાવાદ. તો કેમ કે મને એવું લાગે કે જે જિંદગીના સૌથી જે મારા પપ્પા યુવાની આખી હોય એની અમદાવાદમાં વિતાવી છે, એના કારણે મારા પપ્પાને અમદાવાદ ગમે છે. અને તમે મને પૂછશો ને તો કારણ કે મેં મારું આખું બાળપણ ન્યા ગુજાર્યું છે, અને મને એવું લાગે કે મારું આખું ફ્રેન્ડ સર્કલ છે કે મારા જે બધા ફ્રેન્ડ છે બધા છે ને ન્યા જ છે અમદાવાદ. તો મને અમદાવાદ વધારે. તો આપણે હવે વિવાનને એક ક્વેશ્ચન પૂછશું. વિવાન, તને તારા ખુદના ઘરે ગમે કે પછી અહીંયા મામાના ઘરે ગમે કે પછી અમદાવાદ માસીના ઘરે ગમે? મામાની ઘરે. મામાની ઘરે એને બહુ ગમે. મામાની ઘરે આવા છે ને રોતો હોય, પણ એ અને અર્થુ બહુ ભાગે ને. એટલે અમે કહી દઈએ કે મમ્મી આવે ને ત્યારે જ વિવાન ને આવવાનું, કારણ કે એ બે બહુ એટલે બહુ ભાગે. તો એ વિવાન તને માસી ઘર નથી ગમતું? લે, કેમ નથી ગમતું? કારણ કે મારા લગ્ન પછી વિવાન એક જ વાર આવ્યો છે, એમાં આપણે ઉદયપુર ને બધે ફરવા જતો, એટલે મને લાગે મારા ઘરે તો 1 દિવસ કે 1.5 દિવસ માં જ જયો છે એને વિવાન. અને મને એવું લાગે કે હું અમદાવાદ રહું એટલે વિવાન એટલો બધો આવી નો, કે જો સુરતમાં કેમ રહેતી હોત તો ઠીક છે કે આવીને રોકાય. હવે અમદાવાદ તો બિચારો એકલો કેમ આવે? કઈ નહીં, મોટો થઈ જાય ને પછી એકલો વેકેશન કરવા આવજો, બરોબર? બે માણા રોટલો ખાવજો બસ. અત્યારે તો રોટલા ખાતા શીખવા નથી, પણ રોકાવા આવીશ ને મોટો થઈને ત્યાં લગી માં શીખી જાય. એટલે ટૂંકમાં એમ કે છે કે લગ્ન થાય ને ત્યાં શીખી જાય, અત્યારે રોટલા નથી ખાવામાં. લગ્ન થાય એટલે શીખવું નહીં પડે, તને બધું આવડી જાય. તો જો જમવામાં છે ભીંડાનું શાક, રોટલી, સલાડ અને મઠ્ઠો, અને જો વિવાન ને એ બધા વઘારેલા ભાત ખાય છે, અને બધા એટલે બધા છે ને જમવા માટે બેસી ગયા છે. રિંકુબેન, તમારે નથી બેસવાનું? અને વ્યુ એન મેં હવે નાઈ લીધું છે ને, વ્યુ ફાઇનલી 1 વાગે નાઈ લીધું છે. હવે માસી ભણકીએ, હા માસી ભણકીએ નાઈ લીધું છે, અને વિવાને થોડુંક વહેલું નાઈ લીધું હતું. તો હાલો બધા જમવા. અને નીરવ બહુ વખાણ કરે છે કે શાક બહુ સારું બન્યું છે, એટલે હવે નીરવ છે ને એના પાટલા સાસુના હાથનું ડેઈલી ખાવા આવશે. હવે એના વાઈફ તો નહીં બનાવી દે, બરોબર ને? હું આવું જ બનાવું છું, અહીંયાથી જ શીખીને ગઈ છું. તો એ નીરવ મારા વખાણ નથી કરતો, બોલો. એ વાત સાચી છે. જો કે મારી બેન ની બધી એટલે બધી રસોઈ છે ને એકદમ જોરદાર હોય, મારા કરતા વધુ સારી હોય, અને એને કામ ની આળસાઈ નો ચડે. મારા કરતા તો એ છે ને 10 ગણું કામ કરતી હશે ને રિંકુબેન. એટલે રિંકુબેન મને એવું કે છે કે તારા લગ્ન ના એટલા વર્ષ થાય ને એટલે તું કરવા માંડીશ. એટલે તમે બધા એવું કેવા માંગો છો કે અત્યારનું કામ નથી કરતી? એવું જવાબદારી એ વાત સાચી છે. મને એવું હતું કે મારા મમ્મી તો મારા વખાણ કરશે, પણ મારા મમ્મી એ મારા વખાણ ન કર્યા છે. કામ કરશો બેટા, પણ હજી પૂરી જવાબદારી એ વાત સાચી છે. લાઈક મારી બેન માથે જેટલી જવાબદારી હોય ને, લાઈક છોકરાને ટ્યુશન હોય, સ્કૂલ હોય, એની રસોઈ, એના ટિફિન એવું બધું હોય, તો મારે હજી કઈ એવું માથે જવાબદારી એટલી બધી નથી. મારે ખાલી અમે 4 હોય, મારા સાસુ સસરા હું ને નીરવ, તો અમારે 4 ની જવાબદારી હોય થોડી ઘણી. એમાં હું ને મારા સાસુ 2 કામ કરવા વાળા હોય, એને નીરવ કોણ 3? હા નીરવ બધું કામ કરે છે. તો જોવો, જમી લીધું છે ને બધું, કામકાજ કરી નવરા થઈ ગયા છે. આજે મેં શાક એટલું બધું ખાધું ને કે વાત જ આવે. નહીતર ભીંડાનું શાક હોય ને તો નોર્મલી હું જરી કેવું લઉં, ખાલી બોળી બોળીને ખાવ કે એ રીતે જ ખાવ, પણ આજે મેં ભીંડાનું શાક છે ને આટલું બધું ખાધું હશે. પહેલી વાર મેં આટલું બધું ખાધું હશે. રિયલમાં જ શાક બહુ એટલે બહુ છે ને જોરદાર બનાવ્યું હતું મારી બેને, એટલે મેન નીરવે 2 એટલું બધું ખાધું. નીરવ, તે કીધું ને ત્યારે મને ખબર પડી, નકર મને એવું લાગે છે તું આપણે ઘરે તો ભીંડો ખાતો નથી. ઘરે ભીંડો નથી ખાતો, પણ આજ ભીંડાનો શાક મસ્ત હતો એટલે ખાધો. એટલે એવું થયું કે અહીંયા થાળીમાં આવી ગયું એટલે ખાવું તો પડે. મને ભાયું, ઓ જોરદાર હતું. મેં પહેલી વાર આટલું બધું ખાધું, બાકી હું તો અહીંયા જ જતી ને આવું શાક જ બનતું અમારે ઘર. તો મને એવું મનમાં એમ હતો કે નથી ખાવું નથી ખાવું, પણ આજ મેં કીધું ખાવું છે. મારે ભીંડાના અંદરનો મસાલો મસ્ત હતો. મને ભાયું,
એને ભાત ખાતા છે, એને મેં વગાડેલા ભાત ખાતા છે. વિવાન કેવી બન્યા હતા ભાત, સારા બન્યા હતા. જોકે વિવાન ને છે ને મારા હાથના આવા સિમ્પલ વઘારેલા ભાત છે ને બહુ, એટલે બહુ ભાવે. ટ્વિંકલ નહીં બહુ ભાવે. હું અહીંયા રહેતી ત્યારે હું ટ્વિંકલ છે ને અઠવાડિયામાં 7 માંથી છે ને 7 દિવસ છે ને આવા ભાત જ ખાધા વઘારેલા. આવડો એમ કે છે કે રોજ મને વઘારેલો ભાત ભાવે, આજે નો ભાવે. એવું ન કે હું આવું ને ત્યારે આ લોકો કે જ ભાઈ બેન કે એવા મને ભાત વઘારી દે ને વિવાન. અને વિવાન પેલા તમે આવતા તને ખબર છે હું ફ્રેન્ચ ફ્રાઈઝ પનીર ચીલી બધું અમદાવાદ એ લોકો આવતા હું આખો દિવસ આ ભાઈ બેન માટે છે આખો દિવસ રહી શકો. હા એવડા હતા ને તો એ લોકો અમદાવાદ થી સુરત આવવાનું હોય ને તો આખા છે ને એ લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ ના ડબ્બા ભરીને દઉં, પછી પનીર ચીલી બનાવી દઉં, એ લોકો જે કે બધી વસ્તુ બની દેતી હે ને. ત્યારે તો હું કઈ કમાતી ન હોય તો મારી જો પોકેટ મની હોય ને હું બે હા બનાવતા. એ તો અહીંયા આવતા ને અહીંયા સુરત હોતા બનાવતી તમારા હાટું પનીર ચીલી અડથો હાટું બનાવતી. અને મારી જે પોકેટ મની હોય ને સેવિંગ હોય ને, જોકે વિવાન તો પાછળથી આવ્યો પણ વિવું પહેલી આવી હતી ને તો મારી બધી પોકેટ મની છે ને વિવું આવે ત્યાં સુધી હું હાચવીને રાખું, પછી એને રોજ છે ને બધી નવી નવી વસ્તુ લઈ દઉં અને વિવાન નહીં લઈ દેતી હે ને વિવાન. હા હું કેમ કે હું કોલેજ કરતી એટલે કોલેજ જાઉં એટલે કોલેજ થી આવું ત્યારે બે ભાઈ બેન હાટું કાંક ને કાંક વસ્તુ તો લાવતી જ. તો વાયદા છે 7:05 અને આમ જુઓ છે ને મારા બેન એક મસ્ત મજાનું કામ કર્યું છે તમને બધાને બતાવું. તો જો અહીંયા છે ને ખાંડ ઢોળાઈ ગઈ છે મારા બેન થી થોડી ઘણી ચા બનાવતા મુક્તિ હતી ને, તો જો અહીંયા થી ખાંડ ઢોળાઈ ગઈ છે. હવે કોણ ભરશે રિંકુ બેન? મારે ભરવી પડશે. એવું મમ્મીએ કીધું કે નહીં? નાના હતા ત્યારે આવું થઈ ગયું હોય સૌથી વધુ બીક હોય તો મમ્મી ખીજે એવી, હું તમને એવી બીક લાગે કે ન લાગે ખીજાય એ વાત સાચી છે. અમે નાના હતા ને વિવાન અમને બહુ બીક લાગતી, જોકે હવે નોખી જાય એટલે હવે બીક નો લાગે. ધબો મારે તમે તમતાર ધબા ખાધેલા છે, એવું નથી કે એમને મોટા થઈ ગયા એટલે હું મોટા થયા એટલે નથી મારતા. અને અહીંયા જો આ બધા કપડા હંકેલા છે, હું અને ટ્વિંકલ બંને કપડા હંકેલી છે. અને જો અહીંયા હું એમ કપડા લઈને બેઠી છું, ચાલો હવે કપડા હંકેલી નાખી. અને ટ્વિંકલ ને મેં ફોન કરી કીધું કે ટ્વિંકલ તું થોડીક વહેલી વહી આવજે, આપણે ક્યાંક બહાર જવું. અને ટ્વિંકલ આવીને ત્યાં બધા હુતા હતા. ના ભાઈ ના, કપડા હંકેલવા હાટું તો નહોતી બોલાવી, પણ બધા ઊંઘ આવી ગઈ. મારે થવું નતું છેલ્લે પૂછ વિવાન ને વિવાન છેલ્લે છેલ્લે મેં ઊંઘ આવી ગઈ તો હુઈ ગઈ. તો ગયા વિડીયોમાં તમે બધા કોમેન્ટ કરી છે કે તમે તમારા બેન ના ઘરે કેમ રોકાવા નથી જતા, પણ કારણ કે મારે મારા બેન ના ઘરે રોકાવા જવું હોય ત્યારે વિવાન ને વિવું ની બધા ઓલરેડી અહીંયા જ આવી ગયા હતું, કેમ મારા બેન ના ઘરે રોકાવા જવું એને વિવાન. તું કઈ બોલાવતો નથી મને, કેમ હું રોકાવા આવું? તમે આવો તો ને. એમાં એવું છે કે મારા બેન ને મારા પપ્પા ની બધા એક જ સિટી માં રહે છે, તો અમે આટો મારવા ને એમ જાય, રાત રોકાવા ને એમ મારા બેન ના ઘરે નથી જતા, કારણ કે એક જ સિટી માં રહેતા હોય એટલે રાત રોકાવું ને એવું કઈ મને લાગે જરૂરી નથી. અહીંયા મારા મમ્મી ઘરે જ અમે મળી લેતા હોય એટલે આમ તો અમે જઈએ જ છીએ ને. અત્યારે જો કે અમે વેકેશન કરવા આવ્યા છીએ એટલે અમે બે અહીંયા આવ્યા છીએ એટલે ક્યાંય જવાનું નથી. તો જો વિવો અને ટ્વિંકલ બંને મસ્ત રેડી થઈ ગયા છે. વિવો ક્યાં જવાનું છે? કેમ કે તારે નવા કપડા પહેરીને તૈયાર થઈને બેસી જવું હોય, પણ બીજા બધા વાહે કામ કરવાનું હોય ને. લ્યો મને લાગે વિવું કદાચ 55 વર્ષ ની થાય ને તો એમ જ કે હું તો નાની છું તમે બધા કામ કરો. બિચારી ટ્વિંકલ વહેલી વહી આવી, આજે એમ કીધું હતું કે તું થોડીક વહેલી વહી આવજે જોબ ઉપરથી, તો એ વહેલી આવી ગઈ પણ અમે કોઈ તૈયાર નહોતા ત્યાં ને. વિવો એ વિવો વિવો કઈ નઈ, આપડે વિવાન ને કહીશું. પછી વિવાન તને ટ્વિંકલ માસી વાલા છે કે પાયલ માસી? સૌથી ખુશ આ થયો છે એમાં, કોઈ વાલો નથી. તો હવે જો તને ક્યાંય નો લઈ જાય બે માંથી કોઈ. પણ તું એવું તો કહી શકે ને કે બે વાલા છે એમ, એવું નો વિચારું. પણ તોય તો એટલે તારો જવાબ ખોટો છે. હાલો તો હવે વિવાન અમારી યારે નહીં આવે, બરોબર છે ને ટિંકલ? વિવો તને કોણ વાલું છે, ટિંકલ માસી કે પાયલ માસી? મને બે વાલા છે. જો આટલો છોકરા અને છોકરી માં ફેર હોય, આને કહી દીધું કે કોઈ નઈ, આને બિચારી કીધું કે બે વાલા. પેલા એને એવું કહી દીધું કે હું તો આનો જવાબ જ નહીં આપું, કાંઈ માથાકૂટ નહીં, તમે છોકરા છે ને આવા જ હોય, નાનેથી લઈને મોટા થાવ ને ત્યાં સુધી બધા આવા જ. તમે લોકો કઈ ક્વેશ્ચન પૂછો ને એનો જવાબ ના તો અમે કે નો પી, તમે પહેલા કહી દો આમ ડોળા પાડીને કહો ને, પછી પતિને એમ જ કેવું પડે કે હા તમને એ વાત નહીં.
અમુક એક્સપિરિયન્સ લગન પછી આવે, લગન પહેલા આવી ગયા. એમને વિવાન કઈક બોલે એટલે આ કેમ મો ડબલ ખુશ થાય છે. નીરવ તો મારા મમ્મીએ જો અત્યારે છે ને ડ્રેસ પહેર્યો છે, મમ્મી સારો ડ્રેસ લાગે છે પણ મીડિયમ મીડિયમ લાગે છે. મીડિયમ લીધો છે પણ મીડિયમ જ લાગે છે. અતા તમને સૌથી વધુ વસ્તુ શું ભાવે? તમને સૌથી વધુ ખાવામાં કઈ વસ્તુ ભાવે? હા શું ભાવે સૌથી વધુ? રોટલી ભાવે સૌથી વધારે. જો હું જોરથી બોલી કારણ કે દાદા ઓછું સાંભળે છે ને, એટલે દાદાને રોટલી સૌથી વધુ ભાવે છે. વિવ તને સૌથી વધુ શું ભાવે છે જમવામાં? પીઝા, પીઝા અને પાણીપુરી. ટિંગલ તને? પીઝા. વિવાન તને? પીઝા અને પાણી. ઓકે, તો ભાઈ બેન ની ચોઈસ સેમ છે એટલે એના મમ્મી ને વાંધો નહીં આવતો એ બનાવવામાં. રિંકુબેન તને શું ભાવે? નહીં એક જ વસ્તુ કહેવાની છે. લ્યો ઓકે, તમારે બેનને પંજાબી ભાવે. મમ્મી તને? પાણીપુરી વાળા કેટલા? જો પપ્પા છે, પછી વિવાન છે, પછી ઓકે વાંધો નહીં, ડન તો કરી નાખી. નીરવ તને સૌથી વધુ શું ભાવે? ઢોસા. મારી નીરવ ની ચોઈસ સેમ જેવી છે, જોકે મને ઢોસા બહુ ભાવે, બીજી ઘણી બધી વસ્તુ ભાવે મને, જોકે ઘરની પાણીપુરી બહુ એટલે બહુ જ ભાવે. તો 5 વાગે ટિંકલ ને અમે ઘરે વહેલી બોલાવી હતી અને ફાઇનલી અમે 7:30 વાગે ઘરની બહાર નીકળી ગયા છીએ ફરવા જવા માટે. અને ગાડીમાં અમે ખાલી કેટલા ખબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જણા જ ખાલી બેઠા છે. હજી કોઈને આવું હોય તો આવતા, તમને બધાને ઇન્વિટેશન છે અમારી ગાડીમાં બેસવા માટે. ઇન્ડિયન ફેમિલી નો રાજ આ છે, તમે જોઈ શકો છો અહીંયા. સાચી વાત છે, આમાં પ્રેમ વધે ઘટે નહીં. અહીંયા પ્રેમ તો નહીં પણ બહુ ગરમી વધે છે, ફટાફટ ચાલો એસી ચાલુ કરો. ફાઇનલી અમે જો સુરત નો પ્રખ્યાત છે ને વીઆર મોલ ત્યાં આવી ગયા છીએ. તો અત્યારે જો અમે વીઆર મોલ આવ્યા છીએ અને મને છે ને ઉનાળામાં સૌથી વધારે જે જગ્યા ફરવા માટે સારી લાગતી હોય એની છે મોલ. કારણ કે મોલમાં છે ને એસી હોય એટલે ગરમી ન થાય, બીજે બધે જઈને તો ગરમી બહુ એટલે બહુ થાય, એટલે મેં કીધું હાલો મોલમાં ફરવા જઈએ. તો અહીંયા જો હાઈટ માપવા માટેનું આ મૂકેલું છે ને, તમે બધાએ અમારી છે ને હાઈટ માપી લીધી છે અહીંયા. તો જો આ બેગ કેટલી મસ્ત છે, મને બહુ એટલે બહુ ગમી. હું વિવ ને કહું છું કે હું લઈ દઉં પણ તો એ લેવા માટે રાજી નથી. બોલો, આ સ્કૂલે પહેરીને જવાય બહુ મસ્ત લાગતું. હું કઉ છું હું લઈ દઉં, તમે બધા એમ કહો છો કંજુસ છું, ક્યાં કંજુસ છું, હું લઈ દઉં છું પણ ભાણકી લેવા ના પડે તો હું કરું? પણ ભાણકી ને ક્યાંક એના જેવું લઈ દે તો મજા આવો, બાબલા થોડા લઈ જાય. મને જે ગમે એવું લઈ દે, મને બહુ ગમે એટલે હું આજ લઈ દઉં. લઈ લે લઈ લે. વ્યુ એટલો ગજબ છે ને એટલો મોટો છે ને વાત જવા દો. અહીંયા તો લગભગ કપડા પહેરવાની, ઓઢવાની, ખાવાની બધી બ્રાન્ડ તમને મળી રહી, એટલે જે કોઈ બ્રાન્ડ પહેરવાના ખાવાના શોખીન હોય ને તો અહીંયા બધું મળી જાય. તો અત્યારે જો બધા છે ને ઢોસા ખાવા માટે આવ્યા છે, કારણ કે વ્યુ ને ઢોસા ખાવાતા, મારે ખુદ ને ઢોસા ખાવાતા અને નીરવ ને ઢોસા ખાવાતા. કે સુરત માં આવી તો ઢોસા તો ખાવા જ જોઈએ. હું કેવું નીરવ? સુરત ના અમે નથી કહેવાતા, સુરતી મૈસૂર. એટલે સુરતી મૈસૂર ખાવા આવ્યા છે. તો સુરત માં છે ને અનલિમિટેડ ઢોસા નો કોન્સેપ્ટ છે ને, તમે ગમે ત્યાં જાઓ ને બહુ વધારે પડતો જોવા મળે. અને આપણા અમદાવાદમાં અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં છે ને બહુ એટલે બહુ ઓછી જગ્યાએ છે ને અનલિમિટેડ ઢોસા હશે. આજે અમે અનલિમિટેડ ઢોસા ખાવા આવ્યા હતા તો મને એવું લાગે મહેમાન હોય ત્યારે અનલિમિટેડ ઢોસા તમે ખવડાવો ને તો ફાયદો એ રહે કે તમારે એને તાણ ન કરવી પડે. બાકી મહેમાન શરમાય થોડા કે હવે ક્યાં મારે ખાવું, આમાં તમારે એને તાણ કર્યા જ રાખવાની, ખાધા જ રાખો ખાધા જ રાખો. તો જુઓ વિવાન અહીંયા ડાયરેક્ટ રમવા વયો ગયો ને અમે બધાય છે ને અહીંયા અમારા ફ્લેટમાં જ બેસવા માટે આવી ગયા. મારા મમ્મી ની બધા છે ને મારા બેન ની બધા હાલી ને આવે છે ને અમે બધા ગાડીમાં બેસી ગયા હતા, કારણ કે ભૂલ પેટ ખવાઈ ગયું હતું ને એટલે કીધું આપણે હાલવું નથી. જો અહીંયા ફ્લેટમાં અમારા નીચે જે ફ્લેટ છે ને ત્યાં નીચે બાકડા પડ્યા છે ને ત્યાં બેઠા છીએ. અને અમારા ફ્લેટમાં જોકે હાલવાની બહુ મજા આવે. મારા લગ્ન ટાઈમે છે ને અહીંયા હાલીને જ મેં કેટલો વજન ઘટાડ્યું છે, ખાલી હાલીને. જો ખાવાનું કઈ નહોતું છોડ્યું પણ અત્યારે મને લાગે હવે અત્યારે નથી હાલવું, પછી હાલીને ઘટાડી નાખશું વજન પાછું. વિવાન, તારા માસી ના લગ્ન હતા ત્યાં સૌથી વધારે શું ખાધું હતું? પાણીપુરી અને ઢોસા. પાણીપુરી અને ઢોસા? વાહ. અને પાણીપુરી ઢોસા મત બંને મત સૌથી વધારે શું ભાવે? પાણીપુરી બહુ ભાવે. વિવ તે શું ખાધું સૌથી વધારે? મેં પાણીપુરી ને ઢોસા ખાધા હતા. બંને ભાઈ બેન સેમ. મને ઉપર બેહીને એવી તૈયાર થઈને જમતી હતી ને કે બધા મારા સામું જોવે. આ કે આ મંડપ ઉપર બેહવાની જગ્યા અહીંયા ઉકરવા બેઠી, માસીન બાજુમાં બેહવું છે આ છોકરી ને. તો એ વાત સાચી છે. મને એમ કે વિવ ને પૂછે તો વિવ એમ કે મેં સૌથી વધારે લોકો નું મગજ ખાતો. ના ના,
મારા લગ્ન માં શું થયું કે ન્યા હું ગઈ ને તોય બધા એવું કેતા ભાભી તમને પાણીપુરી બહુ મસ્ત હતી, અને મેં એ ભૂલ કરી કે મેં મારા લગ્ન માં છે ને અડધી વસ્તુ કઈ ચાખી જ નતી, પાણીપુરી તો મેં હાવ ચાખી જ નતી, મસાલા પુરી ખાધી, પણ કે તમારું પાણી બહુ સરસ હતું, એટલે એ મારે મિસ થઈ ગયું છે. બોલો હવે બીજી વાર લગ્ન કરવા પડશે નીરવ. એવું નથી, હવા મારવા માં છે ને થોડાક વધારે ઉપર ઉડી ગયા હોય. લગ્ન હોય તો હવા ન મારતા હોય, પણ મને લાગે આપણા ખુદ ના લગ્ન હોય ને એટલે ખાવાની કઈ ઈચ્છા જ મરી જાય આપણને. બાકી મેં છે ને બધી વસ્તુ મારી ફેવરિટ ખાવી હતી. મોસ્ટ ઓફ છે ને મેરેજમાં બધા ટોમેટો સૂપ વધારે રાખતા હોય, પણ મેં કીધું કે ના મને હોટ એન્ડ સોર સૂપ ભાવે એટલે તમે એ જ રાખજો, નૂડલ્સ વાળું, ફ્રાઈડ નૂડલ્સ વાળું, તો એ જ રાખ્યું હતું. પણ મારે જ કઈ ખાવા પીવાનું બેટ નતું, પણ જો કે મેં થોડુંક એવું સૂપ તો પીધું હતું. ઢોસા મસ્ત હતા, ખાવ્યું? બહુ મસ્ત હતા. મેં તો ઢોસા બહુ ખાધા, તે ખાધા તક નહીં? હા, પાલક તો સૌથી વધારે ખાધી મેં દીદી. અમારા લગ્ન ના ઢોસા ની વાત કરે છો તો જોવો, અત્યારે નીરવ, ધવલ, વિવુન, વિવાન ચારે છે ને ક્રિકેટ રમે છે. કારણ કે નીરવ ને ક્રિકેટ રમવું બહુ ગમે છે, ને વિવુન ને ધવલ ને બધા ને ક્રિકેટ રમવું બહુ ગમે છે. તો જોવો અત્યારે એ ક્રિકેટ રમે છે. તો જોવો અહીંયા વિવુન ની બેટિંગ છે અને આઉટ થઈ ગઈ છે. વિવુ લ્યો મિસ કેચ કરી નાખ્યો છે. ઓકે, આઉટ થઈ ગઈ છે વિવુ. અને વિવાન બોલિંગ કરતો હતો, હવે કોની બોલિંગ આવી? તો રાતના વાગ્યા છે 12 અને બધા બહુ ઊંઘ આવે છે, તો બધા હોઈ જાય છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.